सूरत जिल्लाना पलसाणा तालुकाना जुड़वा खाते देसाई फड़िया नजीक त्रण ठगो सोनू चमकावाना बहाने एक महिला पासे सोनानी चेन तेमज अन्य दागीना मळी बे तोला सोनू लई फरार थई जता चकचार मची हती। सूरत जिल्लाना पलसाणा तालुकाना जोड़वा खाते त्रण अजाण्या युवानो सोमवारना रोज काळा रंगनी वगर नंबरनी पल्सर मोटरसाइकल लईने आव्या हता, ज्यां देसाई फड़ियामां मंदिर नजीक आ युवानो घरे घरे जईने सोनू चमकावी आपवा माटे लोकोने जणावता हता। अने प्रथम आ टोड़की गामना सरपंचना घरना ओटला उपर बैठी हती ने सरपंचनी छोकरी पासे गया तो तेओ धमकावीने त्यांथी रवाना कर्या, जो के मोटा भागना ग्रामजनोए आ टोड़कीने मजाक पण आपी हती, परंतु चंद्रसिंह प्रवीणसिंह परमार ने त्यां आठक टोड़कीना सभ्य पहोंच्या, ज्यां जईने तेमणे सोनाना दागीना पॉलिश करवानुं कह्युं छे तेम जणाव्युं, जेथी चंद्रसिंहनी पत्नी भानुबेने सोनानी चेन सहित अंदाजे 2 तोला सोनाना दागीना आ टोड़कीने चमकावा माटे आप्या हता। लगभग 12 वागाना अरसामां आपणे તો મોટરસાઇકલ પર 3 જણ આવીને અમારા ગામમાં, પહેલાં તો અમરતા મારા ઘરે આવ્યા, ત્યાં આવીને કંઈ તમારું સોનું ચમકાવવું હોય તો આ ડબ્બીમાં જે મટીરિયલ છે તેનાથી સોનું અમે ચમકાવી આપીએ। તો મારી છોકરી પ્રિયંકા નાયકે કહ્યું કે સોનું અમારે નથી ચમકાવવાનું, તમે આગળ જાઓ બીજી જગ્યાએ। તો એ લોકોએ 2-3 વારની રિક્વેસ્ટ છતાં પણ નહીં માન્યું, અને પછી એને જોરમાં કહેવાથી એ બાજુમાં અમારા બાજુમાંનું ઘર છે ત્યાં પણ જઈને આ જ વાત કરી કે તમારું સોનું ચમકાવવાનું હોય તો અમે ચમકાવી આપીએ। ત્યાર પછી એ લોકોએ આ જ જવાબ આપ્યો, તો એ લોકો એક બહેનને ત્યાં જઈને આ જ વાત કરી કે અમારે તમારું સોનું ચમકાવી આપીએ। તો તે બહેને સોનું આપ્યું તો તેમાં લગભગ 2 તોલાની આસપાસ સોનું એ લોકો લઈને ફરાર થઈ ગયા। ને એવી રીતના અમારા રજપૂત ફળિયું જે છે તેમાં બી આખા ફળિયામાં બધાને આવી રીતના પૂછી પૂછીને પછી કોઈ એને દાદ નહીં આપ્યું, ત્યારે પછી મોટરસાઇકલ પર બેસીને એ લોકો ફરાર થઈ ગયા। હવે આ તો બહુ વખત છે આ વસ્તુ તો ચાલતું આવ્યું છે, ને લગભગ બધાને ખબર જ છે કે આ સોનું ચમકાવવાની વાત કરીને આ લોકો સોનું લઈને ફરાર થઈ જાય છે। હવે લોકોએ આવા માણસોની સહેમત નહીં આવીને સોનું ચમકાવવાવાળી વાત છે તે એકદમ વાહિયાત છે, ને એ આમાં નહીં પડે તો જ આગળ આવા કંઈ બનાવ બનતા હોય છે, નહીં બને નહીં તો કાયમ માટે આવું ચાલુ જ રહેશે। દાગીના લીધા પછી આ ટોળકીએ ભાનુબેનને કુકરમાં પાણી ગરમ કરી લાવવા માટે જણાવ્યું, અને ભાનુએ ઘરમાં પાણી ગરમ કરવા ગયા તે સમયે આ ત્રણ યુવાનો દાગીના લઈ ફરાર થયા હતા। ઘટનાની જાણ થતાં જ ગામના રહીશોએ આ ટોળકીના સભ્યોને શોધવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ ભાળ મળી ન હતી, ને બનાવ અંગે પલસાણા પોલીસને જાણ કરતા પલસાણા પોલીસે ગામના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે। ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી।